જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 7 જ ગણે મગ વિશે શીખવાનું છે. ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ 6 સ્વાપોથીમાં પૂર્ણ કર્યું હતું, બરાબર? તો આજે આપણે ચોપડીની અંદર જ ગણે મગ વિશે શીખવાનું છે. જુઓ, પહેલું શું છે કે લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. આની અંદર શું કરવાનું છે બાળ દોસ્તો? લીંબુ શરબત બનાવવાનું છે. તો જુઓ, તમારે જોશે, તમારે શું શું જોશે લીંબુ શરબત બનાવવા? તો કે લીંબુ જોશે, મીઠું જોશે, ખાંડ પણ જોશે અને એક પાણીનો પ્યાલો પણ જોશે, બરાબર ને? તો અહીંયા આપણે અડધું લીંબુ લેવાનું છે, એક ચપટી મીઠું લેવાનું છે, એક ચપટી એક ચમચી ખાંડ લેવાની છે અને એક પ્યાલો પાણીનો ભરીને લેવાનો છે. આટલી વસ્તુ તમારે લેવાની છે. તમે જુઓ બાળ દોસ્તો, ઘરે પણ તમારે લીંબુ શરબત બનાવતા શીખવાનું છે. તો શું શું લેવાનું લીંબુ શરબત બનાવવા માટે? તો કે અડધું લીંબુ, એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ અને એક પ્યાલો પાણી લેવાનું, બરાબર? હવે કઈ રીતે બનાવવાનું છે તો જુઓ, તે કેવી રીતે બનાવવાનું? તો એક ગ્લાસ પાણી લેવાનો, પછી એક ગ્લાસની અંદર અડધું લીંબુ જે આપણે લીધું ને, એ અડધું લીંબુનો રસ આપણે ગ્લાસની અંદર કાઢવાનો છે. પછી શું કરવાનું? તો એ અડધી ચમચી, એક ચપટી મીઠું નાખી દેવાનું અને એક ચમચી ખાંડ નાખી દેવાની, બરાબર? પછી એને શું કરવાનું બાળ દોસ્તો? હલાવતા જવાનું. જો ચમચી વડે એને હલાવવાનું એટલે આપણું લીંબુ શરબત તૈયાર થઈ ગયું. હવે અનુમાન કરીને અહીંયા શોધી કાઢવાનું છે. અનુમાન કરવાનું છે. શું અનુમાન કરવાનું છે? તો જુઓ, અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો અડધું લીંબુ હોય ને એમાંથી આપણને 10 ટીપા લીંબુ રસ મળે છે. તો આપણે અહીંયા લખીશું 10 ટીપા, બરાબર? જો એક અડધા લીંબુમાંથી 10 ટીપા મળે બાળ દોસ્તો, તો આખા લીંબુમાંથી કેટલા મળે? હા, 20 ટીપા. જો અહીંયા આપણને સવાલ પૂછેલો છે, આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે? હા, અડધા લીંબુમાંથી 10 ટીપા મળે તો આખા લીંબુમાંથી 10 ને 10 20, બરાબર? એટલે 20 ટીપા આપણે અહીંયા લખીશું. પછી આગળ જુઓ, કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય? જો એક લીંબુ નીચો ને એટલે આખી ચમચી આપણી ભરાય નહીં, બરાબર? મોટી ચમચી હોય તો આપણે 20 ટીપાથી અડધી ચમચી ભરાય અને 40 ટીપા નાખો તો આખી ચમચી ભરાય. એટલે બે લીંબુ તમે નીચો ને ત્યારે તમારી આખી ચમચી ભરાય. એટલે કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય? તો કે 40 ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય, બરાબર? તમારા લીંબુ શરબતનો આનંદ માણો. જો આ શરબત આજે તમારે બધાએ લીંબુ શરબત બનાવવાનું છે ઘરે, બરાબર? અને પછી તમારે પીવાનું છે. જો તમે કેવું બનાવ્યું એ તમારે એનો આનંદ માણવાનો છે, બરાબર? હવે જુઓ બાળ દોસ્તો, અહીંયા પાના નંબર 47 થયું. હવે આપણે જોશું પાના નંબર 48 પર. તો પાના નંબર 48 ઉપર શું આપ્યું છે? 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોશે? આપણે એક પ્યાલો લીંબુ બનાવ્યું તો એક લીંબુ લીધું, બરાબર ને? જો બે પ્યાલા બનાવવા હોય તો આપણે એક પ્યાલાની અંદર આપણે અડધું લીંબુ લીધું હતું, બરાબર? જો બે પ્યાલા બનાવવા હોય તો આપણે એક આખું લીંબુ જોઈએ. તો આ બે પ્યાલા બનાવવા એક લીંબુ જોઈએ, આ બીજા બે પ્યાલા બનાવવા એક લીંબુ જોઈએ અને આ બીજા બે પ્યાલા બનાવવા એક લીંબુ જોઈએ. તો આ એક લીંબુ, આ બે લીંબુ અને આ 3 લીંબુ, એટલે આપણે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવું હોય તો કેટલા લીંબુ જોઈએ? 3 લીંબુ, બરાબર? તમે કેટલી ચમચી ખાંડ લેશો? તો આપણે એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણે કેટલી ચમચી ખાંડ લીધી હતી? 1 ચમચી. તો અહીંયા 6 પ્યાલા બનાવવા છે તો કેટલી ચમચી જોઈએ? 6 ચમચી, બરાબર? તો અહીંયા આપણે લખીશું 6 ચમચી. હવે શું કીધું છે જુઓ, ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી. વાર્તા છે, જુઓ અહીંયા વાર્તા આપણે જોશું. ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે. ચૈત્રા, નાઝીમ અને અનીસ લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે. હાટડી એટલે દુકાન, હાટડી એટલે દુકાન કરવા માંગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. એટલે ચૈત્રા ગામનો મેળો ભરાયો, તો ચૈત્રા છે એ છોકરીનું નામ છે, એટલે કે ચૈત્રાના ગામની અંદર મેળો ભરાય છે. તો ચૈત્રા, નાઝીમ અને અનીસ લીંબુ શરબતની દુકાન કરવા માંગે છે. તો તેઓ શું કરે છે? ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે, બરાબર? તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે, એક મોટો પ્યાલો અને એક નાનો પ્યાલો, બરાબર? હવે જુઓ ચિત્રની અંદર શું આપ્યું છે. તો અહીંયા આ શું છે કે આપણે 5 રૂપિયાનો નાનો પ્યાલો વેચીશું. ચૈત્રા એમ કે છે કે આપણે આ નાનો પ્યાલો છે ને એ 5 રૂપિયાનો વેચશું. શું કે છે? આપણે નાનો પ્યાલો 5 રૂપિયાનો વેચશું. અને હવે આ જે નાઝીમ છે એ શું કહે છે? તો કે ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયા
રૂપિયામાં વેચીએ? તો નાઝિમ એમ કે છે કે આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચશું એમ. તો પછી જે આ અનીસ છે એ શું કે છે? બરાબર, કે આપણે નાનો પ્યાલો 5 રૂપિયામાં વેચીશું અને મોટો પ્યાલો આપણે 10 રૂપિયામાં વેચીશું. બરાબર, એટલે કે છે કે બરાબર એમ. હવે અનીસ પાસે શું છે? જુઓ અહીંયા શું છે, અનીસ પાસે જગ છે. અનીસની પાસે શું છે? જગ. તમને લાગે છે કે ડોલ કરતા જગથી અને જગ કરતા પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ બનશે. હવે તમને લાગે કે આ ત્રણમાંથી સેનાથી સરળ પડે? સેનાથી સરળ પડે બાળ દોસ્તો? હા, ડોલથી સરળ પડે, જગથી પડે કે પ્યાલાથી? શરબત રેડવા માટે સેનાથી વધારે સરળ પડે? જગથી, પ્યાલાથી, ડોલમાં વધારે સરળ શેમાં પડે? હા, શેમાંથી પડે? પ્યાલાથી. બરાબર, હવે જુઓ અહીંયા આપણે જોઈએ. હવે સામેના પતે શું છે કે નાઝિમે શોધ્યું કે 2 મોટા ગ્લાસ પ્યાલાથી જગ આખો ભરાય છે. એટલે કે 2 ગ્લાસ મોટા હોય ને એનાથી 1 જગ ભરાય છે. 2 ગ્લાસ ભરો ત્યારે આ 1 જગ આખો ભરાય છે. સબનમે 1 આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. હવે સબનમ શું કરે છે? 1 આખો જગ ભરેલો શરબતનો લે છે. તો એને કેટલા રૂપિયા આપવા પડે? હવે જુઓ, 1 ગ્લાસના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. મોટા ગ્લાસના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. બરાબર, તો 2 ગ્લાસ શરબત 1 જગની અંદર હમાય છે. બરાબર, તો 1 જગ આખો લેવો હોય તો કેટલા રૂપિયા દેવા પડે? હા, 1 ગ્લાસના 10 રૂપિયા, એટલે 10 ને 10 20. તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો કે 20 રૂપિયા આપવા પડશે. હવે જુઓ, ચિત્રાએ શોધ્યું કે 2 નાના ગ્લાસ પ્યાલાથી 1 મોટો પ્યાલો ભરાય છે. એટલે કે નાનો આ 2 ગ્લાસ હોય ને તો એનાથી 1 મોટો ગ્લાસ ભરાય. બરાબર, કેટલા નાના ગ્લાસ પ્યાલા લીંબુ શરબતથી 1 આખો જગ ભરી શકાય? હવે કેટલા નાના પ્યાલા ભેગા કરો તો આખો જગ ભરાય? હવે કેટલા પ્યાલા નાના પ્યાલાથી 1/2 જગ ભરી શકાય? હવે કેટલા પ્યાલાથી મોટો જગ ભરાય અને કેટલા પ્યાલાથી નાનો જગ ભરાય એ શોધવાનું છે. બરાબર, તો જુઓ અહીંયા શું કીધું, ચિત્રાએ શોધ્યું કે 2 નાના પ્યાલાથી 1 મોટો ગ્લાસ ભરાય. 2 નાના ગ્લાસથી 1 ગ્લાસ ભરાય, તો 2 નાના પ્યાલા લીંબુ શરબતથી 1 આખો જગ ભરવા કેટલા જોઈએ? તો આખો જગ ભરવા પર મોટા ગ્લાસમાંથી આખો જગ ભરવા 2 મોટા ગ્લાસ જોઈએ છે. બરાબર, અને નાના ગ્લાસથી 1 આખો ગ્લાસ 4 2 ગ્લાસથી મોટો ગ્લાસ પ્યાલો ભરાય છે. બરાબર, તો મોટો પ્યાલો અહીંયા આપણને આપેલ નાનો પ્યાલો આપ્યો છે એનાથી આપણે જગ ભરવાનો છે. બરાબર, તો કેટલા જોશે જગ ભરવા માટે? હા, 2 અને 2 4, 4 2 6 અને 6 ને 2 8, એટલે કે 8 પ્યાલા જોશે. કેટલા પ્યાલા જોશે? 8 પ્યાલા. બરાબર, 8 પ્યાલાથી ભરાશે. બરાબર, હવે કેટલા નાના પ્યાલાથી લીંબુ શરબત ને 1 આખો જગ ભરી શકાશે? એટલે આખો જગ ભરવો હોય તો કેટલા જોશે? હા, આખો જગ ભરવા માટે આપણે શું જોશે, કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી આખો જગ ભરાય? તો કે 8 પ્યાલાથી આખો જગ ભરાય. બરાબર, 8 પ્યાલાથી આખો જગ ભરાય. અહીંયા 4 મોટા ગ્લાસ નાના ગ્લાસથી આખો મોટો ગ્લાસ ભરાય. બરાબર, હવે જુઓ અહીંયા શું કીધું છે, કેટલા નાના પ્યાલાથી 1/2 જગ ભરી શકાય? હવે કેટલા નાના પ્યાલા ભેગા કરો તો 1/2 જગ? તો જુઓ બાળ દોસ્તો, અહીંયા શું કીધું છે, કેટલા નાના પ્યાલાથી લીંબુ શરબતથી 1 આખો જગ ભરાય? તો આપણે 4 પ્યાલા ભેગા કરીએ ને ત્યારે 1 આખો જગ ભરાય. હવે કેટલા નાના પ્યાલાથી 1/2 જગ ભરાય? તો કે 2 નાના પ્યાલાથી 1/2 જગ ભરાય. બરાબર, આવી રીતે. તો જુઓ હવે શું કીધું છે, વાસણ ભરવાની મજા. અહીંયા તમને વાસણ ભરવાની મજા એમ કીધું છે. જુઓ, તમારો કપ સીસો કેટલા સીસા કપ પાણીથી ભરી શકાય તે શોધો. હવે તમારે આવું કરી અને અનુમાન કરવાનું છે. પહેલા અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. હવે અન્ય સીસાને 1 કપથી ભરો. હવે જો આ કપ છે એનાથી આ સીસાને ભરવાનું, તો કેટલા કપથી તમે આ સીસો ભરી શકો છો એ શોધવાનું છે. બરાબર, પહેલા અનુમાન કરવાનું અને પછી પ્રયત્ન કરવાનો. હવે અન્ય સીસાને, એટલે કે તમારી પાસે જે કાંઈ સીસો હોય એ જ સીસાને તમારે કપથી પાણી ભરવાનું. કયા સીસામાં ઓછું પાણી સમાય છે બીજો સીસો લઈને પ્રયત્ન કરો. કયા સીસામાં સૌથી ઓછું પાણી સમાય છે એ શોધવાનું છે. બરાબર, આવું અનુમાન તમારે ઘરે કરવાનું. હવે આપણે જો અહીંયા જોશું પાના નંબર 49. હવે અહીંયા જોશું આપણે પાના નંબર 50. તો જો અહીંયા શું કીધું છે, સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે 1 જગ, 1 પ્યાલો, 1 ટબ, 1 મગ, 1 તપેલી અને 1 વાટકી છે. તેઓએ કપ
થી દરેક વાસણ ભર્યું. હવે એ બધા શું કરે છે, આ બધામાં કપથી પાણી ભરે છે, બરાબર. હવે અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય. હવે તમે જુઓ, અહીંયા તમારે અનુમાન કરવાનું છે કે સૌથી ઓછું પાણી શેમાં સમાય, જગમાં આની અંદર જે સૌથી નાનું વાસણ હોય એમાં ઓછું સમાય, એ તો આપણને ખ્યાલ જ છે, બરાબર ને. આમાં સૌથી નાનું કયું વાસણ છે, તો કે વાટકી. તો સૌથી ઓછું પાણી શેમાં સમાય, વાટકીમાં. તો આપણે અહીંયા લખીશું વાટકીમાં. પછી શું કીધું છે, કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય. અહીંયા તમને શું કીધું છે, જુઓ કે કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય, શેની અંદર સૌથી વધુ પાણી સમાય. તો આમાં સૌથી મોટું વાસણ કયું છે બાળ દોસ્તો, તપેલી. તો સૌથી વધારે પાણી શેમાં સમાય, તપેલીમાં. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લાવો, દરેક વાસણને એ જ કપથી ભરવાના, બધા વાસણને શું કરવાના છે, આ જ કપથી આ બધા વાસણ ભરવાના છે. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો. પહેલા અનુમાન કરો અને પછી જાતે કરો. તમે ઉપયોગમાં લીધેલું વાસણ, આપણે પહેલા લીધો છે વાટકો, તો વાટકો ભરવા માટે કેટલા કપ પાણી જોઈએ, તો કે એક કપ. હવે આ શું છે બાળ દોસ્તો, જુઓ આ છે ગ્લાસ. ગ્લાસ ભરવા માટે કેટલા કપ પાણી જોઈએ, તો કે બે કપ. આપણે અહીંયા લખીશું, ગ્લાસ દોરીશું અને અહીંયા લખીશું બે કપ. હવે આપણે અહીંયા દોરીશું જગ. શું દોરીશું, જગ. તો જગ ભરવા માટે કેટલા કપ જોઈએ, તો કે ચાર કપ પાણી જોઈએ. હવે આ શું છે બાળ દોસ્તો, તપેલી. તો આ તપેલી ભરવા માટે કેટલા કપ પાણી જોશે, આઠ કપ, બરાબર. આપણે અહીંયા લખીશું આઠ કપ. હવે અહીંયા થયું પાના નંબર 50 પૂરું. હવે હું તમને જે કાંઈ ફોટા મોકલું એ તમારે ગણિતની પાઠ્ય પુસ્તક એટલે કે ચોપડીની અંદર પૂરવાનું છે. અને આવતા વિડીયોમાં આપણે આગળના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધા જ બાળકોને જય શ્રી કૃષ્ણ.